વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય ઇંગ્લિશ એટલે અંગ્રેજી, યુનિટ 3 એટલે પાઠ 3, માય ફેમિલી એટલે માય એટલે મારી, ફેમિલી એટલે કુટુંબ, મારું કુટુંબ. આ પાઠ દરમિયાન કુટુંબ વિશે આપણે માહિતી મેળવીશું. પપ્પાને અંગ્રેજીમાં શું કહેવાય, મમ્મીને, ભાઈને, બહેનને, દાદા દાદી, પિતરાઈ ભાઈ બહેનોને, તે આપણે જોઈએ. આમાં સ્પેલિંગ ખાસ ધ્યાન રાખવાનું, ઉચ્ચારનું પણ ખાસ ધ્યાન રાખવાનું. તો જોઈએ આપણે પહેલી એક્ટિવિટી 1. આ ગીત સાંભળો અને ગાઓ. ફિંગર ફેમિલી, ફિંગર એટલે આંગળી, ફેમિલી એટલે કુટુંબ. આંગળીઓની કુટુંબ બનાવ્યું છે. શું છે આ બધું? આંગળીઓનું કુટુંબ. ચલો હવે હું કવિતા ગાઉં છું. ફાધર ફિંગર, ફાધર ફિંગર, પપ્પાની આંગળી, પપ્પાની આંગળી, વેર આર યુ, તે ક્યાં છે એટલે તમે ક્યાં છો, પપ્પાની આંગળી તમે ક્યાં છો. જસ્ટ આઈ એમ હિયર, આઈ એમ હું અહીં છું, હું અહીં છું. જસ્ટ બિહાઇન્ડ યુ, તારી પાછળ. જસ્ટ એટલે બરાબર, તારી પાછળ, બિહાઇન્ડ એટલે પાછળ. હવે આગળ જોઈએ. મધર ફિંગર, મધર ફિંગર, મમ્મીની આંગળી, મમ્મીની આંગળી, વેર આર યુ, તમે ક્યાં છો. હિયર આઈ એમ, હિયર આઈ એમ, હું અહીં છું, હું હિયર એટલે અહીં, અહીં છું. જસ્ટ બરાબર, બિહાઇન્ડ પાછળ, યુ તારી, તારી બરાબર પાછળ. છે ને આ બધી આંગળીઓ બતાવી છે ને. બ્રધર ફિંગર, બ્રધર ફિંગર, ભાઈની આંગળી, ભાઈની આંગળી, વેર આર યુ, ક્યાં છે. હિયર આઈ એમ, હિયર આઈ એમ, હું અહીં છું, હું અહીં છું. જસ્ટ બિહાઇન્ડ યુ, બરાબર તારી પાછળ, બરાબર તારી પાછળ. હવે કોની ફિંગર આવી, કોની આંગળી આવી? પહેલાં પપ્પાની, મમ્મીની, ભાઈની. કોની? પપ્પાની, મમ્મીની, ભાઈની. હવે આવી છે બહેનની. સિસ્ટર ફિંગર, સિસ્ટર ફિંગર, સિસ્ટર એટલે બહેનની આંગળી, બહેનની આંગળી, વેર આર યુ, તમે ક્યાં છો. જસ્ટ આઈ એમ હિયર, આઈ એમ હિયર, હું અહીં છું, હું અહીં છું. જસ્ટ બિહાઇન્ડ યુ, બરાબર તારી પાછળ. હવે આગળ કોની આંગળી છે? બેબી ફિંગર, બેબી ફિંગર એટલે નાની ઢીંગલીની ફિંગર. વેર આર યુ, તું ક્યાં છે. હિયર આઈ એમ, હિયર આઈ એમ, બરાબર તારી, હું અહીં છું, હું અહીં છું. જસ્ટ બિહાઇન્ડ યુ, બરાબર તારી પાછળ. મળીને ખબર? આમાં ફાધરનું સ્પેલિંગ, મધરનું સ્પેલિંગ, બ્રધર અને સિસ્ટર, આ 4 સ્પેલિંગ ખાસ તૈયાર કરવાના ધ્યાનથી વાલા વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આગળની એક્ટિવિટી 2. હવે છે શું છે? એક્ટિવિટી 2. એક્ટિવિટી 2માં જોઈએ, સાંભળો અને મોટેથી વાંચો. આ બધી આખી એક ફેમિલી આપી છે, એને આપણે એના નામ સાથે વાંચીશું અને મોટેથી જોઈ વાંચીશું અને જોઈશું અને અભ્યાસ કરીશું. ચલો પહેલું શું છે? મિસ્ટર સુરેશ પટેલ. આ ભાઈનું નામ શું છે? સુરેશ પટેલ. અ ફાર્મર, તે શું કામ છે કરે છે? ફાર્મર છે એટલે કે એ ખેડૂત છે. 50 યર્સ, તેમની ઉંમર કેટલી છે? 50 વર્ષ. આ કોણ છે? સુરેશ પટેલ છે, તે ખેડૂત છે અને તેમની ઉંમર 50 વર્ષ છે. હવે આગળ આ ચિત્ર, મિસિસ સૂર્યા પટેલ. કોણ છે આ? શ્રીમતી, મિસિસ એટલે શ્રીમતી, એમ આર એસ લાગ્યું એટલે પરણેલા હોય, એમને એમ આર એસ એટલે કે મિસિસ લાગે. મિસિસ સૂર્યા પટેલ. કોણ છે? સૂર્યા પટેલ, સુરેશ પટેલની વાઇફ એટલે કે પત્ની. અ હોમ મેકર, એટલે હોમ મેકર એટલે ગૃહિણી. જેમ મમ્મી ઘરે કામ કરતી હોય, બહાર નોકરી ન કરતી હોય તો એને ગૃહિણી કહેવાય. ઘર કામ કરવું,
ઘરની બહાર જે કોઈ કામ ન કરે તેમને હોમ મેકર એટલે કે ગૃહિણી કહેવાય. 49 યર્સ કેટલી ઉંમર છે તેમની? 49. આ સૂર્યા પટેલ છે તે એક ગૃહિણી છે, તેમની ઉંમર 49 વર્ષ છે. હવે આગળ રીતેશ, આ કોણ છે? રીતેશ એન આર્ટિસ્ટ એટલે કે એક ચિત્રકાર છે. 25 યર્સ એની ઉંમર કેટલી છે? 25 વર્ષ. આ રીતેશ એક ચિત્રકાર અને તેની ઉંમર 25 વર્ષ. હવે આગળ જોઈએ કોણ છે? રીતા. આ કોણ છે? રીતા અ ટીચર, તે શું છે? ટીચર છે. અને કેટલી ઉંમર છે તેની? 22. આ રીતા છે એક શિક્ષક શિક્ષિકા છે અને તેની ઉંમર કેટલી છે? 22 વર્ષ. આ ચારેય જણા સુરેશ પટેલની ફેમિલી છે. આ ચારેય જણા એક ફેમિલી એટલે કે એક કુટુંબ છે. હવે ચલો એના વિશે માહિતી મેળવીએ. આગળ નીચેના વાક્યો સાંભળો અને વાંચો. આઈ એમ સૂર્યા પટેલ, હું સૂર્યા પટેલ છું. આઈ એમ એ હોમ મેકર, હું એક ગૃહિણી છું. આઈ એમ 49 યર્સ ઓલ્ડ, હું 49 યર્સ એટલે કે 49 વર્ષની છું. આગળ સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ, સુરેશ પટેલ મારા પતિ છે. હસબન્ડ એટલે પતિ, હસબન્ડ એટલે પતિ. હી ઇઝ ફાર્મર, તે ખેડૂત છે. હી ઇઝ 50 યર્સ ઓલ્ડ, તે 50 વર્ષના છે, તેમની ઉંમર 50 વર્ષ છે. આઈ હેવ એ સન એન્ડ એ ડોટર, સન એટલે છોકરો, ડોટર એટલે છોકરી એટલે દીકરો ને દીકરી. મારે એક દીકરો અને એક દીકરી છે. માય સન નેમ ઇઝ રીતેશ, મારા છોકરાનું નામ શું છે? રીતેશ છે. હી ઇઝ એન આર્ટિસ્ટ, તે એક ચિત્રકાર છે. હી ઇઝ 25 યર્સ ઓલ્ડ, તે 25 વર્ષનો છે, તેની ઉંમર 25 વર્ષ છે. આગળ જોઈએ. માય ડોટર નેમ ઇઝ રીટા, મારી દીકરીનું નામ રીટા છે. શી ઇઝ અ ટીચર, તે ટીચર છે. શી ઇઝ 22 યર્સ ઓલ્ડ, તેની ઉંમર 22 વર્ષની છે. અહીં આખી આ ચિત્ર આપી છે, એની અહીં માહિતી આપી છે. એટલે આપણે ચિત્ર સમજ્યા ત્યારે મેં તમને માહિતી પૂરી પાડી હતી ને મિત્રો, તેમ અહીં કયા કયા નામ સ્પેલિંગ યાદ રાખવાના રહેશે. અહીંયા એક હસબન્ડ છે, એક સન છે, એક ડોટર છે. આ બધા સ્પેલિંગો તમારે ખાસ ધ્યાન રાખવાના. હવે જોઈએ નંબર. નંબર નેમ એજ એટલે ઉંમર, ઓક્યુપેશન એટલે કે તે શું નોકરી ધંધો કામકાજ કરે છે તે. પહેલું સુરેશ પટેલ 50 વર્ષ, એ ફાર્મર ખેડૂત છે. સૂર્યા પટેલ 49 વર્ષ અને હોમ મેકર ગૃહિણી છે. આગળ છે રીતેશ 25 વર્ષ અને શું છે? ચિત્રકાર આર્ટિસ્ટ છે. આગળ છે રીતા 22 વર્ષ ઉંમર અને શું છે? એક ટીચર છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં શું છે? ફકરા ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ માં યસ અથવા નોના ખાનામાં રાઈટની નિશાની કરવાની, જે જવાબ આવે એમાં રાઈટની નિશાની કરવાની છે. આગળ આપણે જોયું ને પેલો પેરેગ્રાફ, એ પેરેગ્રાફ એટલે કે ફકરાને લગતા સવાલ જવાબ અહીં પૂછ્યા છે. તો ચલો આપણે જોઈએ પહેલો સવાલ. ઇઝ સૂર્યા મેરીડ, ઇઝ સુરેશ મેરીડ. શું સુરેશ મેરીડ એટલે કે સુરેશભાઈ જે ફાર્મર પહેલું ચિત્ર છે તેમના મેરીડ એટલે કે લગ્ન થઈ ચૂક્યા છે? તો હા એટલે કે યસના જવાબમાં રાઈટ કહીશું. યસ એટલે હા અને નો એટલે ના. તો આપણો જવાબ હા છે, તો આપણે હાના ખાનામાં રાઈટનું નિશાન કરીશું. ઇઝ સૂર્યા ધ વાઈફ, શું સૂર્યાબેન એક પત્ની છે? હા, તો હાના ખાનામાં, યસના ખાનામાં રાઈટ કરીશું. ઇઝ સુરેશ ધ સન, શું સુરેશ છોકરો છે? ના, છોકરો કોણ હતો ખબર છે ને? રીતેશ. તો નોના ખાનામાં આપણો જવાબ નો આવે છે એટલે આપણે નોના ખાનામાં રાઈટ કરીશું. આર રીતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન, શું રીતા અને રીતેશ શું બાળકો છે તેમના? હા, તો આપણે હાના ખાનામાં એટલે યશના ખાનામાં રાઈટ કરીશું. આર સુરેશ એન્ડ રીટા
ધ ચિલ્ડ્રન સુરેશ અને રીતા એમના બાળકો છે? ના, તો આપણે ના એટલે કે નોના ખાનામાં રાઇટ કરીશું. આ રીતે આપણે જે સાચો હતો તો યશના ખાનામાં, ખોટો જવાબ તો નોના ખાનામાં રાઇટ કરીશું. હવે આગળની એક્ટિવિટી જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક્ટિવિટી 4 એટલે કે 4 આપણે કહીએ ને અભ્યાસ એ એક્ટિવિટી એટલે જે શબ્દ જોડીઓ આપેલી છે, શબ્દની જોડીઓ આપેલી છે તે મોટેથી બોલો અને આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખો. અહીં જોડીઓ આપેલી છે અને મોટેથી બોલવાના છે અને આ જોડીઓ ખાસ એના સ્પેલિંગ સાથે મોઢે કરવાની રહેશે. તો ચલો પહેલી જોડી શું છે? ફાધર મધર, પપ્પા મમ્મી, પપ્પા મમ્મી, હસબન્ડ વાઈફ, પતિ પત્ની, હસબન્ડ વાઈફ, પતિ પત્ની, સન ડોટર, સન અને ડોટર, દીકરો દીકરી, બ્રધર સિસ્ટર, બ્રધર સિસ્ટર, ભાઈ બહેન, ભાઈ બહેન, અંકલ આંટ, અંકલ આંટ એટલે કાકા કાકી અથવા માસા માસી મામા મામી જે લખો. ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર, ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર, દાદા દાદી, દાદા દાદી, બોય ગર્લ, બોય એટલે છોકરો, ગર્લ એટલે છોકરી, છોકરો છોકરી, નેફ્યુ નાઇસ એટલે કે ભત્રીજ ભાણો જે કહીએ ત્યાં, નાઇસ એટલે ભત્રીજી ભાણી. આવડશે ને આ સ્પેલિંગો વિદ્યાર્થી મિત્રો? હવે એને જ લગતા અહીં ખાલી જગ્યાઓ આપેલી છે. તો આપણે જે પૂછતો હોય મૂળાક્ષર એ અહીંયાથી જોઈને લખવાનો છે. અહીં લખેલ છે ને. હવે આગળ જોઈએ એક્ટિવિટી 5. તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો. શું છે વાક્ય? આ બધા સ્પેલિંગો વાંચવાના છે અને મૂળાક્ષરો ઓળખવાના છે. હવે આ મૂળાક્ષર કયો છે? એસ. કયો છે? એસ. અહીં બધા સ્પેલિંગ એટલે કે શબ્દો આપેલા છે જેમાં એસનો ઉપયોગ થયેલ છે. ચલો આપણે આગળ જોઈએ. અ ગ્લાસ, અ ગ્લાસ એટલે પ્યાલો. અ સિસ્ટર, સિસ્ટર એટલે બહેન. ધ સન, ધ સન એટલે સૂર્ય. અ ડસ્ટર, બોર્ડ સાફ કરવાનું ડસ્ટર. અ બિસ્કિટ એટલે ખાવા માટેનું બિસ્કિટ. આ બધામાં એસ વપરાય છે ને. કેટલા છે જોઈ લે. 1 2 3 4 5 6 7 કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. તો અહીં લખીશું 7. કેટલા લખીશું? 7. હવે એ જ રીતે એફ, કેટલા છે? એફ, એફને શું કહીશું? પહેલું શું સ્પેલિંગ એફ વિશે આપેલું છે? અ ફ્રોક, ફ્રોક એટલે પહેરીએ છીએ ને આપણે કપડામાં ફ્રોક એ. અ ફ્રોક, ફ્રોક એટલે દેડકો, ફ્રોક એટલે દેડકો. આ ફ્રોક અને આ ફ્રોક યાદ રાખજો. ફ્રોક એટલે પહેરવાનું, ફ્રોક આવે છે નાની ધીંગરીઓ પહેર છોકરીઓ પહેરે છે તે. ફ્રોક એટલે દેડકો. અ ફિશ, ફિશ એટલે માછલી. અ ફિંગર, ફિંગર એટલે આંગળીઓ. અ ફેન, અ ફેન એટલે પંખો. કેટલા એફ છે? 1 2 3 4 અને 5. અહીં લખીશું 5. પરીક્ષામાં આવું પૂછાતું નથી, આ તો એક રમૂજ ખાતર છે. હવે શું છે આગળ? એક્ટિવિટી 6. આગળ શું છે? એક્ટિવિટી 6. ચલો જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો. એ પ્રશ્ન પૂછશે અને બી ઉત્તર આપશે, પછી બી પ્રશ્ન પૂછશે અને એ ઉત્તર આપશે. આમ એકબીજાને સવાલ કરવાના છે. ચલો હું તમને સવાલ કરીશ, તમે તમારી રીતે જવાબ લખજો. હુ ઇઝ યોર ફાધર, તમારા પપ્પા કોણ છે? એટલે કે તમારે એમનું નામ લખવાનું છે. અહીં નામ લખી એમ લખવાનું છે. તમારા પપ્પાનું નામ હોય પપ્પાનું નામ લખી લખવાનું. ઇઝ માય ફાધર, તે મારા, આ જે નામ લખ્યું એ મારા ફાધર છે. વોટ ઇઝ હી, તે શું કરે છે? એમને શું એટલે કે શું વ્યવસાય કરે છે તે શું છે?
ही ઇઝ એન ડોક્ટર. મેં અહીં ડોક્ટર લખ્યું, તમારે જે લખવું એ લખાય, તે એક ડોક્ટર છે. હાઉ ઓલ્ડ ઇઝ હી? ઓલ્ડ એટલે ઉંમર, તે કેટલા વર્ષના છે? હી ઇઝ 40 યર્સ ઓલ્ડ. જે તમારા પપ્પાની ઉંમર હોય એ લખવાની. આગળ જોઈએ મિત્રો, હુ ઇઝ યોર મધર? તમારી મમ્મી કોણ છે એટલે એમનું નામ. અહીં મેં લખ્યું છે ઇઝ માય મધર, તમારી મમ્મીનું નામ લખીને અને પછી જવાબ પૂરો કરવાનો. ઇઝ માય મધર, તે મારી મમ્મી છે. વોટ ઇઝ શી? તે શું કરે છે? શી ઇઝ ટીચર હોય તો ટીચર, ડૉક્ટર જે હોય, હા હોમ મેકર હોય, જે હોય ગૃહિણી હોય, તો અહીં લખવાનું. હી હાઉ ઓલ્ડ ઇઝ શી? તે કેટલા વર્ષના છે? 38. જે તમારી મમ્મીની ઉંમર હોય, શી ઇઝ 38 યર્સ ઓલ્ડ, તે 38 વર્ષના છે. હાઉ મેની બ્રધર હેવ યુ? હાઉ મેની એટલે કેટલા, એ આગળ આપણે જોઈશું. હાઉ મેની બ્રધર હેવ યુ એટલે તમારે કેટલા ભાઈઓ છે, જે ભાઈઓ હોય તે લખવાના, એક બે ત્રણ જે હોય. હાઉ મેની સિસ્ટર હેવ યુ? તમારે કેટલી બહેનો છે એ તમારી રીતે લખવાનું. વોટ આર ધેર નેમ? તેના નામ લખવાના છે. ધેર નેમ આર જે હોય તેમના નામ લખવાના છે. આ આપણી ફેમિલી વિશે માહિતી છે, જે તમારા મમ્મી પપ્પાને પૂછી અને સ્પેલિંગ સાથે સાચા જવાબ લખજો ચોપડીમાં. હવે જોઈએ આગળ એક્ટિવિટી 7. તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો. અહીં કયો છે? ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ચલો ડોગ વિશે માહિતી મેળવીએ સ્પેલિંગોમાં. અ બોર્ડ. બોર્ડ એટલે કાળું પાટિયું કે ગમે તે બોર્ડ હોય, શાઇન બોર્ડ એટલે કે દુકાન ઉપર લખેલું પાટિયું કે કોઈ પોસ્ટર હોય એને બોર્ડ. પછી અ ડોટર. ડોટર એટલે દીકરી. ડોટર એટલે દીકરી. ડોંકી એટલે ગધેડો. ડોંકી એટલે ગધેડો. અ ડોર. ડોર એટલે દરવાજો. અ વિન્ડો એટલે બારી. આ બધા સ્પેલિંગોમાં ડીનો ઉપયોગ થયે છે. હવે આગળ જીવાળા સ્પેલિંગો જોઈએ. જીમાં અ ગ્લાસ. ગ્લાસ એટલે પ્યાલો. અ ગર્લ એટલે છોકરી. અ ગ્વાવા. ગ્વાવા એટલે જામફળ. ઓરેન્જ એટલે ઓરેન્જ. અ ટાઈગર. ટાઈગર એટલે વાઘ. અહીં ડી અને જીના મૂળાક્ષરોથી ચાલુ થતા કે અંદર આવતા હોય એવા સ્પેલિંગ આપેલ છે. હવે આગળની એક્ટિવિટી જોઈએ. હવે છે એક્ટિવિટી 8. વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. આપણે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં સૌથી પહેલું પાઠ છે ને નાવડી ચાલી, એ પાઠનું અહીં આપેલ છે, તે ચલો સાંભળીએ. ધ બોટ. બોટ એટલે નાવડી, હોડી. અ ફ્રોગ એટલે દેડકો. અ ચીક એટલે પિલ્લું, મરઘીનું બચ્ચું. અ માઉસ એટલે ઉંદરડો. અ એન્ડ એન્ડ. એન્ડ એટલે કીડી. એન્ડ એ લેડી. લેડી બગ. બગ એટલે માંકડ. દેડકો, પિલ્લું, ઉંદર, પછી કીડી અને માંકડ. ઓલ વેન્ટ આઉટ ફોર ધ વોલ. બધા શું કરે છે? ફરવા એટલે ચાલવા જાય છે. સૂન ધે કમ ટુ ધ બેન્ક ઓફ ધ રિવર. સૂન એટલે તેઓ બધા ક્યાં જાય છે? નદીના કિનારે. તે બધા નદીના કિનારે ફરવા જાય છે. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, સેડ ધ ફ્રોગ. શું? ફ્રોગ એટલે દેડકો. દેડકો બોલે છે, ચલો જલ્દીથી કૂદીએ અને તરવા માંડીએ. શું કહે છે? કે કૂદીએ અને તરીએ ફટાફટ નદીમાં. એન્ડ ઇટ જમ્પ ઇન ટુ ધ વોટર. અને કહેતાની સાથે જ દેડકો પાણીમાં કૂદી પડે છે. આગળ જોઈએ મિત્રો. બટ વી કેન નોટ સ્વિમ, શાઉટેડ ધ ચીક. પણ મને તરતા આવડતું નથી. શાઉટેડ એટલે મોટેથી. ધ ચીક એટલે કે પિલ્લું. પિલ્લું કહે છે કે પિલ્લું મોટેથી બોલે છે કે મને તો તરતા આવડતું નથી. ધ માઉસ. માઉસ પણ બોલે છે એટલે કે ઉંદર પણ કહે છે. ધ એન્ટ. એન્ટ એટલે કીડી પણ. અને લેડી બગ એટલે માંકડ. બધા શું મોટેથી બૂમ પાડે કે અમને તરતા આવડતું નથી. કેમ? દેડકો ફટાકથી પાણીમાં પડી અને તરવા લાગે છે ત્યારે તરતા તરતા બધાને બોલાવે છે કે તમે પણ અહીં આવો. ત્યારે બધા કહે છે કિનારે ઊભા રહીને કે અમને તરતા આવડતું નથી. તો આગળ દેડકો શું કરે છે જુઓ. ક્રોક ક્રોક ક્રોક.
એટલે કે પોતાનું ડ્રાઉ ડ્રાઉ કરે છે. ધ ફ્રોક લાફ્ટેડ, લાફ્ટેડ એટલે હસવું, અને દેડકો હસે છે, હસતા હસતા ક્રોક ક્રોક એટલે કે ડ્રાઉ ડ્રાઉ કરે છે. યુ આર હોપલેસ, હોપલેસ એટલે કે નકામા, કે દેડકો શું બોલે છે કે તમે બધા નકામા છો. એન્ડ લાફ અગેન, અને ફરીથી હસો, અગેન એટલે ફરીથી, લાફ એટલે હસો, અને ફરીથી હસવા લાગે છે. ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડી બગ ડીડ નોટ લાઈક. આ બીજા બધા પ્રાણી એટલે કે પીલું, દે ઉંદર, કીડી અને માકડને ગમતું નથી. ધે સેડ, બધા કહે છે. નાઉ એટલે જુઓ. વોટ વિલ વી ડૂ, હવે આપણે શું કરીશું. દેડકો તેમની મજાક ઉડાવે છે ત્યારે બધા ભેગા મળી ગયા, હવે આપણે શું કરીશું. ધે થોટ એન્ડ થોટ, અને વિચારતી છે અને બોલે છે. એન્ડ ધેન દે ડીડ ધીસ, હવે કંઈક કરીએ. ધ ચીક વેન્ટ અવે એન્ડ સૂન કેમ બેક વિથ અ લીફ. શું છે, પીલું જાય છે અને ઝડપથી એક પાંદડું લઈને પાછું આવે છે. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ, તો પછી શું કરે છે ઉંદર, ઉંદર પણ એક લાકડાનો ટુકડો લઈ અને પાછું આવે છે. ધ એન્ટ બ્રોડ એ સ્ટ્રો, પછી કીડી શું કામ કરે છે, એક તણકનું લઈ, સ્ટ્રો એટલે એક તણકનું લઈ આવે છે. એન્ડ ધ લેડી બગ માકડ બોટ એ લોંગ પીસ અ થ્રીડ, થ્રીડ એટલે દોરડું. લેડી બગ શું કરે છે એટલે કે માકડ એક દોરીનો ટુકડો લઈ આવે છે. ધે યુઝ ધ લીફ એન્ડ એ પીસ ઓફ વુડ, સ્ટ્રો એન્ડ પીસ ઓફ થ્રીડ એન્ડ મેડ અ બોર્ડ. શું કરે છે, પાંદડું, પછી લાકડાનો ટુકડો, તણકલું અને દોરડાનો, આ બધાનો ઉપયોગ કરી અને એ ખોણી બનાવે છે બધા. ધે પુટ ઇન ટુ ધ વોટર, અને પાણીમાં ઉતારે છે એટલે પાણીમાં મૂકે છે. જમ્પ ઓન ધ ઓન ઇટ, બધા એમાં કૂદે છે. એન્ડ ધ બોટ મૂવ, અને હોડી ચાલવા લાગે છે. હોડી બનાવી બધા અંદર તળાવમાં મૂકી નદીમાં, અને અંદર કૂદી અને પછી બોટને ચલાવે છે. ધે ઓલ ડાન્સ એન્ડ સેંગ લાઉડલી, તે બધા ડાન્સ કરે છે. સેંગ એટલે ગાવું, લાઉડલી એટલે જોરથી, અને જોર જોરથી ગીતો ગાય છે. ધ ફ્રોગ, ફ્રોગ હિયર ધ વોઇસ, હિયર એટલે સાંભળવું, દેડકો તેમનો અવાજ સાંભળે છે. ઇટ લુક અપ ફ્રોમ ધ વોટર, તે પાણીમાંથી બહાર ડોક્યું એટલે કે ઊંચી જોયે છે. ધ ફ્રોગ બીકેમ હેપી ઇટ ક્લેપ, અને દેડકો પણ રાજી રાજી થઈ જાય છે અને તાળી વગાડે છે. આ આપણી ગુજરાતીના પહેલા પ્રથમ સત્રમાં પહેલી જ પાઠ છે, નાવડી ચાલી, તેનું અહીં અનુવાદન અંગ્રેજીમાં કરે છે. ચલો હવે આગળ જોઈએ એક્ટિવિટી 10. એક્ટિવિટી 10માં શું છે, તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો, અને આપેલ બોર્ડમાં તે આપણે મૂળાક્ષર ગોતી અને લખવાનું છે. પહેલાં બધા મૂળાક્ષરો આપતા હતા આગળ બોર્ડમાં અને આપણે જોતા હતા. અહીં રેડ એટલે કે લાલ કરેલા છે એ મૂળાક્ષર વચ્ચે લખવાનો છે. અહીં પહેલો મૂળાક્ષર જોઈએ, પહેલો શબ્દ જોઈએ, અ મંકી, મંકી એટલે વાંદરો, મંકી એટલે વાંદરો. અહીં રેડ શબ્દ ઉપર એટલે કે એન એટલે કે લાલ બતાવેલો છે, અહીં એનને અહીં એન, આ બધા એન જ અહીં બતાવે, તો આપણો મૂળાક્ષર મેન કયો હશે, એન, કયો હશે એન, તો આપણે અહીં બોર્ડ રાઉન્ડમાં શું લખીશું, એન. હવે આગળ જોઈએ, અ બેન્ચ, બેન્ચ એટલે પાટલી, બેન્ચ એટલે કે આપણે સ્કૂલ દરમિયાન બેસે છે ને પાટલી, એ પાટલી. પછી અ નોઝ, નોઝ એટલે નાક, નોઝ એટલે નાક. અ બનાના, બનાના એટલે કેળું, બનાના એટલે કેળું. અ ફેન, ફેન એટલે પંખો, ફેન એટલે પંખો. આ બધામાં મેઇન શું છે, એન, જે આપણે અહીં એન લખેલ છે. હવે આગળનો મૂળાક્ષર જોઈએ, એમાં કયો વચ્ચે આવશે તે જોઈએ. અ પીકોક, પીકોક એટલે મોર, પીકોક એટલે મોર. અહીં કે ઉપર કે લાલ રંગથી બતાવેલ છે, તો આપણો અહીંના શબ્દોમાં કે મેઇન મૂળાક્ષર એટલે કે મુખ્ય મૂળાક્ષર કે હશે, તો અહીં આપણે કે લખીશું. તો પીકોક, પછી છે ડોંકી એટલે ગધેડો, અમંકી એટલે વાંદરો, અકાઈટ એટલે પતંગ.
તો આ બધામાં મેઇન શું છે? મુખ્ય એ મૂળાક્ષર તો મેં અહીં લખ્યું છે એ. હવે આગળ જોઈએ, આગળ એચ ઉપર બધા લાલ રંગનો બતાવેલ છે, તો અહીં આપણે એચ મૂળાક્ષર લખીશું. તો જોઈએ, ચલો, અ હોર હાઉસ, હાઉસ એટલે ઘર, અ બેન્ચ, બેન્ચ એટલે પાટલી, અ ટીચર, ટીચર એટલે શિક્ષક, અ ચેર, ચેર એટલે ખુરશી, અ હોર્સ એટલે ઘોડો. તો અહીં એચ શબ્દ એટલે કે એક્સ મૂળા એચ મૂળાક્ષર મેઇન છે, મુખ્ય છે, એટલે અહીં મેં રાઉન્ડમાં એચ લખ્યું. હવે આગળ છે કયો મૂળાક્ષર આવશે એ આપણે જોઈએ. અહીં લાલ લાલ કરેલા છે, કયા શબ્દો છે? આર. કયા છે? આર. તો મેં અહીં આર લખ્યો છે. હવે આરથી આ બધા મૂળાક્ષરો બને છે કે નહીં જોઈએ આપણે. અ રેડ, રેડ એટલે ઉંદર, અ કાર, કાર એટલે ગાડી કહીએ એ, અ ક્લાસરૂમ, ક્લાસરૂમ એટલે વર્ગખંડ, એન એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન, અ કાર્ટ, કાર્ટ એટલે બળદ ગાડું. ખબર પડી ને કયા કયા મૂળાક્ષરો હતા એ આપણે અહીં લખેલ છે. આ એક્ટિવિટી 11 કરવાની નથી. હવે આગળ જોઈએ, આગળ છે રમૂજી ભર્યું, જોઈએ એક્ટિવિટી 12. જોડીમાં કામ કરો અને નીચેના શબ્દ વાંચો, તેના જેવા જ અન્ય શબ્દ પણ શોધો. અમુક છે શબ્દ એવા આપ્યા છે કે બી ડી કે એ આલ્ફાબેટ્સનો ઉપયોગ કરી એ શબ્દ ત્યાં લખીએ એટલે આખું ગુજરાતી અર્થ એટલે કે ગુજરાતી શબ્દ બની જાય, તે જોઈએ આપણે. એપલ શું છે? એ મૂક્યો છે અને પલ કર્યો છે, તો શું બન્યું? એપલ. પછી એક, એ અને કે, ક એટલે એક. એટલે, એટલે. બી, બીકણ, બીકણ. પછી છે બીજ, બીજ. સીવણ, આ કયો છે? સી, તો સીવણ. માન, આ સી, તો માનસી, માનસી. પછી આ બી છે, બી લા, અને આ ડી, તો બિલાડી, બિલાડી. ડિસેમ્બર, આ રીતે દરેક શબ્દ બનાવેલ છે. ઇંગ્લિશ, ઇંગ્લિશ. ઇતિહાસ, ઇતિહાસ. જી, તો જીગ્નેશ, જીગ્નેશ. હા જી હા, હા જી હા. જીવન, જીવન. જીલ, જીલ. કેળું, કેરી. ઓપરેશન, પીતાંબર. દીપિકા, દીપિકા. આર પાર, આર પાર. ચ પ ટી, ચ પ અને આ ટી છે, તો ચ પ ટી. ક પ ટી, ક પ ટી. યુવરાજ, યુવરાજ. પરાયુ, પરાયુ. વિશાળ, વિશાળ. માનવી, માનવી. વ્યારો, વાયરો. પડીને ખબર, તમારી જોડે બીજા શબ્દો હોય, સ્પેલિંગ હોય તો આ રીતે બનાવજો. હવે આગળ, તમારા શિક્ષકની મદદથી આ શબ્દ વાંચો અને પ્રત્યેક મૂળાક્ષરને ઊંઘીને બોલો. હવે શું છે? આ શબ્દો વાંચવા છે અને તેના મૂળાક્ષર એટલે મેઇન પહેલો આગળનો શબ્દ જોવાનો છે. તો પહેલો સ્પેલિંગ કયો છે? હિમાલયા. કયો છે? હિમાલયા. પછી દિલ્હી. પછી કુતુંબ મિનાર, કુતુંબ મિનાર. જામનગર, તારંગ, તરંગપુર, તારાપુર. આ બધા સ્પેલિંગો આપેલા છે, પરીક્ષા દરમિયાન પૂછાતા નથી, પરંતુ જેમ આજ શીખ્યા તેમ આ સ્પેલિંગો અહીં આપણે મોડે કરવાના નથી, પણ આ વાંચન ખાતર છે. હિમાલયા, દિલ્હી, કુતુબ મિનાર, જામનગર, તારાપુર, તાપી, ફતેસાગર, શું? ફતેસાગર, પાવાગઢ, શેત્રુંજો, નર્મદા, મહીસાગર, સુરેન્દ્રનગર, સાપુતારા, લુણાવાડા અને જ્યુ. આ બધા સ્પેલિંગો માત્ર અભ્યાસ દરમિયાન જોવાના છે, મોઢે કરવાના રહેતા નથી. હવે છે એક્ટિવિટી 13. કઈ છે? એક્ટિવિટી 13. હવે આ એક્ટિવિટી 13માં શું છે? એક પાઠ આપેલ છે જે આપણે સમજવાનો છે. એ પાઠ છે હાથી વિશે, હાથી અને માંદરા વિશે. અને આ પાઠ ખૂબ રમૂજીપૂર્વક એટલે કે આ
એક્ટિવિટી 13 ખૂબ રમૂજીપૂર્વક છે. તો ચલો આપણે જોઈએ પહેલાં સર્કસનું ચિત્ર દેખાય છે ને, અને સર્કસમાં 3 હાથીના બચ્ચા બતાવ્યા એટલે કે હાથી બતાવ્યા છે. તો શું છે એનું નામ પહેલાં વાંચીએ. જમ્બો મીટ્સ મોન્ટી. જમ્બો એ હાથીના હાથીનું નામ છે, મીટ્સ એટલે મળવું, મોન્ટી એ વાંદરાનું નામ છે. જમ્બો મોન્ટી વાંદરાને મળ્યો એ વિશે વાર્તા છે. ચલો જોઈએ. બમ બમ બૂમરા બમ, જન જન જનુરા જન. આપ કરતા કરતા કોણ આવે છે? હાથી આવે છે. બમ બમ બમરા જન જન જરારા, એમ કરતો ધમધમ ને ઝમઝમ કરતો હાથી આવે છે. આઈ હેવ કમ અ લોંગ વે. શું કહે છે હાથી પાછો? આઈ હેવ, હું ખૂબ લાંબે એટલે કે દૂરથી આવ્યો છું. લોંગ એટલે દૂર પણ થાય અને લાંબુ પણ થાય, તો હું દૂરથી, વે એટલે રસ્તા, હું લાંબા રસ્તેથી આવ્યો છું. વી હેવ કમ અ લોંગ વે, અમે બધા લાંબેથી એટલે કે દૂરથી આવ્યા છીએ. વિથ માય લિટલ ડ્રમ, અમે અમારા ડ્રમ સાથે, જોઈને ડ્રમ છે તેની સાથે. જસ્ટ ટુ હેવ સમ ફન, અમે અહીં થોડી મજાક મસ્તી કરવા આવ્યા છીએ. 3 હાથી આવ્યા છે, વચ્ચે છે આ જમ્બો. આ પાઠ દરમિયાન ખાસ ધ્યાન રાખવાનું, ખાલી જગ્યાઓ પૂછાય છે. આ છે જમ્બો, એ ક્યાંથી આવે છે? દૂરથી. એના એના હાથમાં શું છે? ડ્રમ. શું છે? ડ્રમ. અને કઈ જગ્યાએ ઊભો છે? વચ્ચે. અને કઈ જગ્યાએ ઊભો છે? વચ્ચે. હવે આગળ જોઈએ. લુક એટ ધ સર્કસ એલિફન્ટ. સર્કસના એલિફન્ટ એટલે કે તમે જુઓ. ધે આર મુંબો, આ નામ મુંબો, આનું નામ જમ્બો એન્ડ રમ્બો. મુંબો જમ્બો એન્ડ રમ્બો આ ત્રણેના નામ આપે છે. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ધ મિડલ. સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું, મિડલ એટલે વચ્ચે. જમ્બો વચ્ચે ઊભો છે. હી હેઝ એ ડ્રમ. ડ્રમ એટલે આ ડ્રમ છે ને એના હાથમાં, તેની પાસે ડ્રમ છે. હી ઇઝ વેરી નોટી. નોટી એટલે તોફાની. આ સ્પેલિંગ ખાસ યાદ રાખું. હી ઇઝ વેરી નોટી, તે બહુ તોફાની છે, તે બહુ તોફાની છે. આગળ જોઈએ મિત્રો. શું છે ચિત્ર? સર્કસનું છે ને. નાવ ધ સર્કસ ઇઝ ઓવર, હવે સર્કસ પતી ગયું છે એટલે એમનો શો પતી ગયો છે. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ, જમ્બો એના તંબુમાં છે. હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ, એ ટેન્ટ થ્રુ એટલે બહાર, તે ટેન્ટ એટલે તંબુ, તે ટેન્ટની બહાર જોઈ રહ્યો છે. જોયું ને ચિત્ર. હી ઇઝ હંગરી, કેમ જોઈ રહ્યો છે? તેને ખૂબ ભૂખ લાગી છે. હંગરી એટલે ભૂખ લાગવી. હી વેન્ટ સમ ફૂડ, તે ખોરાકની શોધ માટે શોધે છે. હી વેન્ટ એને ખોરાક ખાવો છે. આ ધેર આર સમ નાઇસ બનાના, પણ તેને તેના તંબુની બહારથી કેળાના ઝાડ એટલે સરસ મજાના કેળાનું ઝાડ દેખાય છે. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ, પણ જમ્બો એમ વિચારે છે હું જઈશ ત્યાં કઈ રીતે. આગળ જુઓ. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે. શું છે? પછી જમ્બો રસ્તા પર દોડે છે. રનિંગ એટલે દોડવું, હવે. નાવ એટલે હવે. ફ્રોમ ધ સર્કસ, રસ્તા સર્કસના રસ્તા પર દોડે છે. ઓલ આર સ્લીપિંગ સડનલી, ઓલ એટલે બધા, સ્લીપિંગ એટલે સૂઈ ગયા, સડનલી એટલે તરત, બધા સૂઈ ગયેલા, તરત સૂઈ ગયેલા છે. જમ્બો ઇઝ ગોઈંગ વે, તો પછી જમ્બો શું કરે છે? ત્યાંથી નીકળે છે ફટાફટ. ફ્રોમ ધ ટેન્ટ, તંબુમાંથી. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ, હોલ્ડિંગ એટલે પકડી રાખવું એટલે કે અવાજ ન થાય માટે, એના બેલ એટલે કે એની ઘંટડીઓને પકડી રાખે છે. અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ ધ વોક અપ ધ અવર, કારણ જો એ ઘંટડીઓ ના પકડે તો એના અવાજ, નોઇઝ એટલે અવાજથી, વોક અપ ધ એવરી ડે, બધા જાગી જાય અને જમ્બોને પકડી લે. તો શું કરે છે? ફટાફટ એ નીકળી જાય છે. હોલ્ડિંગ, હોલ્ડિંગનું સ્પેલિંગ ખાસ યાદ રાખો. બેલ્સ એ તેની ઘંટડીઓને પકડી રાખે છે, જો ન પકડે તો એના અવાજથી બધા જાગી જાય અને ખબર પડી જાય છે જમ્બો ટેન્ટ એટલે કે તંબુની બહાર નીકળી ગયે છે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. મસ્ત છે ને, હવે મજા આવી છે ને પાઠમાં. હવે જુઓ, આવી ગયો કેળાના ઝાડ જોડે જમ્બો. નાવ જમ્બો ઇઝ વેર
વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. ટોલ એટલે આપણે જોઈએ તો ને ઓપોઝિટમાં આગળના પાઠ દરમિયાન લેસન દરમિયાન, ટોલ એટલે ઊંચું, તે નિયર એટલે પાસે. હવે જંબો શું છે, કેળાના ઝાડની પાસે આવી જાય છે, ઊંચા ઝાડ પાસે. હી લવ બનાનાસ એન્ડ હી ઇઝ હંગરી ટુ, તેને બનાના ખૂબ ભાવે છે અને પાછો ભૂખ્યો પણ, ટુ એટલે પણ, ભૂખ્યો પણ થયો છે. ઓ વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાઉ, હવે જમ્બો શું કરશે. હી કેન રીચ ધ બનાના, હી કેન નોટ રીચ ધ, તેને રીચ એટલે મળતા નથી, તેને કોઈ એક પણ કેળું મળતું નથી, કેમ, તે ઝાડ ઊંચું છે. દે આર સો હાઈ, તે ખૂબ ઊંચું છે. હી ઇઝ શેકિંગ ધ ટ્રી હાર્ડ, શેકિંગ એટલે હલાવવા માટે છે, તે જોર જોરથી શું કરે છે, જો અહીં ઝાડને હલાવે છે. હી થિંક્સ ધ બનાના વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી, એને એમ લાગે છે કે હું ઝાડ હલાવીશ તો બધા કેળા નીચે પડશે, ઝાડ ઊંચું છે એનો સૂંઢ પહોંચતી નથી, તો એ શું કરે છે, તોફાની છે પાછું, એટલે ઝાડ હલાવે છે, જેને કારણે કેળા ઉપરથી નીચે પડે એને એવું લાગે છે, પણ એક કેળું નીચે પડતું નથી. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી, પણ કેળાના ઝાડ ઉપર કોણ સૂઈ રહ્યું છે. વેલ ઇટ ઇઝ અ મંકી, ઓહ એ તો વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી, તેનું નામ શું છે, મોન્ટી, મોન્ટી વાંદરો. જમ્બો ડઝ નોટ સી ધ મંકી, શું છે, જમ્બો ડઝ નોટ સી ધ મંકી, સી એટલે જો, જમ્બોએ વાંદરાને જોયેલ નથી. હી શેક ધ ટ્રી વેરી હાર્ડ, શેક એટલે હલાવે છે, વેરી હાર્ડ એટલે જોર જોર, પરંતુ જમ્બો તો કેળા ખાવા માટે ઝાડને ધમાધમ જોર જોરથી હલાવે છે. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન, શું થયું કે મંકી ફટાકથી નીચે પડ્યો. રાઈટ ઓન ધ ટોપ ઓફ ધ જમ્બો હેડ, બરાબર જમ્બોના માથા પર, ઝાડ હવાવાને કારણે સૂતેલો વાંદરો જમ્બોના માથા ઉપર પડ્યો. ટોપ એટલે માથા, ઉપર, રાઈટ એટલે એના બરાબર, બરાબર એના માથા ઉપર જ પટકા એટલે પડ્યો. જમ્બો શાઉટેડ એન્ડ લાફ, શું, જમ્બો શાઉટેડ એટલે જોરથી બોલ્યો, અને લાફ એટલે હસ્યો, જોરથી બોલ્યો અને હસ્યો. દે બીકેમ ફ્રેન્ડ, અને પછી શું થયું, બંને મિત્રો બની ગયા, બંને મિત્રો બની ગયા, અને પછી જમ્બોને કેળા ખાવા મળી ગયા. અહીંથી જમ્બોના સર્કસથી તે કેળાના ઝાડ સુધીની વાર્તા આપણે સાંભળી. તે દરમિયાન આપણે ખાલી જગ્યાઓમાં પૂછાય છે, તો બહુ ખાસ ધ્યાન રાખવું. હવે આગળની એક્ટિવિટી, હવે છે એક્ટિવિટી 14. તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. હવે અભિનય એટલે કે ડાન્સ સાથે કરવાનું છે, એનો અભિનય કરવાનું છે. કમ લિટલ કમ ચિલ્ડ્રન કેમ ટુ મી, વી વિલ લર્ન ઇંગ્લિશ, શું છે, ના બાળકો અહીં આવો મારી પાસે. વી વિલ લર્ન ઇંગ્લિશ, લર્ન એટલે ભણીએ, આપણે અંગ્રેજી ભણીએ. પરીક્ષા દરમિયાન આ કવિતાનું કોઈ મહત્વ રહેતું નથી, પણ આ તો આપણી એક નમૂજ ખાતર છે. વી વિલ સિંગ, વી વિલ ડાન્સ, શું છે, આપણે નાચીએ અને આપણે ગાઈએ અને નાચીએ, બટ ઓનલી ઇન ઇંગ્લિશ, એ પણ માત્ર અંગ્રેજીમાં. બાળકો આવો અંગ્રેજી ભણીએ, ગાઈએ અને ડાન્સ કરીએ, પણ એ કેવી રીતે, માત્ર અંગ્રેજીમાં જ. આગળ જોઈએ, કમ લિટલ ચિલ્ડ્રન ક્લેપ ક્લેપ ક્લેપ, આવો નાના બાળકો તાળી પાડો તાળી પાડો. નાવ ધ લિટલ ચિલ્ડ્રન ટેપ ટેપ ટેપ, હવે ટેપ ટેપ કરો, કૂદો. ડાન્સ ઇન ધ સર્કલ, સર્કલ એટલે ગોળ, ગોળમાં ડાન્સ કરો. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ ગોળ ફર્યા કરો. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન, શું છે, અને જોરથી કૂદકો મારો. એન્ડ ફોલ ધ ગ્રાઉન્ડ, અને ગ્રાઉન્ડ એટલે કે નીચે હોય તળિયે પર કૂદકો મારી અને બેસી જાઓ. અહીં આપણે પાઠ જોયો, એમાં ખૂબ મજા પડી ને મિત્રો. હવે આગળ જોઈએ, હવે આગળ છે અંગ્રેજીમાં પાઠ 3. આપણે ચોપડી દરમિયાન અભ્યાસ કર્યો, હવે સ્વાપોથીને લગતો અભ્યાસ કરીએ.
તમારા પાસે આ સ્વાકોથી તો છે નહીં, તો અહીં હું ભણાવું તે તમે ખાસ ધ્યાનથી રાખ સાંભળજો, જે આપણને લેસન દરમિયાન કામમાં આવશે. અને ખાસ ધ્યાનથી સાંભળજો એટલે લેસન અને સ્પેલિંગો કયા કયા મોઢે કરવા એ તમને હું કહીશ જે પરીક્ષા લખતું છે. તો ચલો જોઈએ. માય ફેમિલી, મારી ફેમિલી એટલે કે મારું કુટુંબ. મધર તો માતા, મધર તો માતા, આ સ્પેલિંગો આપણે ચોપડી દરમિયાન શીખ્યા હતા. મધર તો માતા, ફાધર તો પિતા, ફાધર તો પિતા. ડોટર દીકરી, ડોટર દીકરી. સન દીકરો, સન દીકરો. આંટ તો કાકી થાય, માસી થાય. અને ફોઈ, મેં તમને કીધું હતું જે રીતે મમ્મી સિવાયના બીજા સંબંધો. પછી અંકલ, કાકા, માસા, ફુવા, મામા, જે કહેવું હોય તે. પછી ગ્રાન્ડ મધર, ગ્રેન્ડ મધર એટલે દાદી, ગ્રેન્ડ મધર એટલે દાદી. ગ્રેન્ડ ફાધર એટલે દાદા, ગ્રેન્ડ ફાધર એટલે દાદા. વાઇફ એટલે પત્ની, વાઇફ એટલે પત્ની. હસબન્ડ એટલે પતિ, હસબન્ડ એટલે પતિ. સિસ્ટર એટલે બહેન, સિસ્ટર એટલે બહેન. બ્રધર એટલે ભાઈ, બ્રધર એટલે ભાઈ. નેફ્યુ, નેફ્યુ એટલે ભત્રીજો અથવા ભાણો. નીઝ, નીઝ એટલે ભત્રીજી અથવા ભાણી. પરીક્ષા દરમિયાન આ સ્પેલિંગો પૂછાય છે, તો માટે મિત્રો આ સ્પેલિંગો વાંચવા, મોઢે કરવા અને સમજવા, કોઈ સ્પેલિંગ કોઈ બીજામાં આડો અવળો ન થાય તેની ખાસ ધ્યાન રાખવાનું. હવે છે આગળની એક્ટિવિટી જોઈએ. વુ એટલે કોણ, વોટ, વોટ તો આપણે આગળ જોઈ ગયા ને, વોટ એટલે શું, હાઉ મેની એટલે કેટલા. હવે આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વુ એટલે કોણ, વુ એટલે કોણ. એક કે તેથી વધારે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે વુ વડે પ્રશ્ન પૂછાય છે. જ્યારે કોઈ વ્યક્તિઓ કે એક વ્યક્તિ માટે પૂછવો હોય પ્રશ્ન, તો વુ, વુ ઈશી કહીએ છે ને. મેં આગળ જ્યારે આપણે એક્ટિવિટીઓ જોઈ અંદર, એમાં વુ શબ્દ આવતો હતો, મેં તમને કહ્યું હતું એની માહિતી સંપૂર્ણ મેળવીશું સ્વાપોથીમાંથી. તો એ માટે વુ એટલે કે કોકને પ્રશ્ન પૂછવો હોય તો શેનો ઉપયોગ થશે, વુ. આ બધા પ્રશ્ન માટે પૂછાય છે. વુ, વોટ અને હાઉ મેની, કોઈને સામે સવાલ કરવો હોય તો એના માટે શબ્દો વપરાય છે. ચલો આપણે આ બધું શબ્દો શીખવા માટે ઉદાહરણો જોઈશું એટલે આપણને આવડી જશે. ચલો પહેલું જોઈએ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. હુ ઇઝ યોર મધર, મેં ટીચર. હુ ઇઝ યોર ટીચર, તમારા શિક્ષક કોણ છે. હુ એટલે કોણ, ઇઝ એટલે છે, યોર એટલે તમારા, ટીચર એટલે શિક્ષક, શિક્ષિકા. તમારા ટીચર કોણ છે. મિસ્ટર કેતન પંડ્યા, મિસ્ટર કેતન પંડ્યા ઇઝ માય ટીચર. મિસ્ટર કેતન પંડ્યા મારા ટીચર એટલે કે શિક્ષક છે. આગળ જોઈએ. હુ ઇઝ યોર બ્રધર, આ કોણ છે. બ્રધર, તારો ભાઈ કોણ છે. આ કયું સ્પેલિંગ, બ્રધરનું ખાસ ધ્યાન રાખજો. રોહન ઇઝ માય બ્રધર એટલે કે રોહન નામ હશે કે જે તમારું નામ હોય. રોહન મારો ભાઈ છે, રોહન મારો ભાઈ છે. હુ ઇઝ ટોકિંગ, શું છે. ટોકિંગ એટલે વાતો કરવી. હુ એટલે કોણ છે, કોણ વાતો કરી રહ્યું છે. તારક ઇઝ ટોકિંગ, તારક વાતો કરી રહ્યો છે. અથવા બે જણ આપ્યા હોય તો આ એક નામ છે એટલે આપણે ઇઝ લખ્યું. એક વચન એ બહુવચન. હવે આગળ જોઈએ. બહુવચનમાં શું થાય ત્યારે. વસંત એન્ડ હર્ષ આર ટોકિંગ, શું છે. વસંત અને હર્ષ એ બંને બે છે. વસંત અને હર્ષ એ કેવા થયા, બહુવચન. તો અહીં આર લાગ્યું, અહીં તારક એકલો હતો એટલે આપણે ઇઝ ક્રિયાપદ મૂકીએ છીએ. અને વસંત અને હર્ષ એ બહુવચન એટલે કે એક વ્યક્તિ નથી પણ બે વ્યક્તિ છે, તો આર વપરાય. વસંત એન્ડ હરેશ આર ટોકિંગ, વસંત અને હર્ષ શું છે, વાતો કરી રહ્યા છે. હવે જોયું ને હુથી શબ્દ, હું શબ્દનો ઉપયોગ કઈ રીતે થાય છે પ્રશ્ન પૂછવા આવડ્યું ને. હવે આવ્યો આપણો વોટ. આગળ આપણે જોયું ને વોટ, તો આ સહેલું પડી જશે, ફટાફટ આવડી જશે. વોટ એટલે શું, કોઈ વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા વિશે
અથવા વ્યવસાય વિશે જાણવું હોય તો વોટ વડે પ્રશ્ન પૂછાય છે. વ્યક્તિ વિશે પૂછો કે શું કરે છે, કયો વ્યવસાય છે, કંઈ પણ પૂછવું હોય તો વોટ એટલે શુંથી પૂછાય છે. તો ચલો ઉદાહરણ જોઈએ. વોટ ઇઝ મિસિસ નીતા મોદી? નીતા મોદી શું છે? શ્રીમતી, મિસિસ મેં કીધું હતું ને, એમ આર એસ એટલે મિસિસ એટલે લગ્ન કરેલા, શ્રીમતી કહેવાય. શ્રીમતી નીતા મોદી શું છે? મિસિસ નીતા મોદી ઇઝ અ ટીચર. શ્રીમતી નીતા મોદી એ ટીચર, ઇઝ એટલે છે, ટીચર છે એટલે કે શિક્ષિકા છે. વોટ ઇઝ શીતલ ડુઈંગ? વોટ એટલે શું, શીતલ એટલે શીતલ, ડુઈંગ એટલે શું, કામ, કઈ કાર્ય કરતી એમ તે. શીતલ શું કરી રહી છે? શીતલ ઇઝ રીડિંગ અ બુક. રીડિંગ એટલે વાંચવું, અ બુક એટલે ચોપડી. શીતલ ચોપડી એટલે કે પુસ્તક વાંચી રહી છે. વોટ એ શાના માટે વપરાયો? સવાલ પૂછવા કે તે માણસ, તે વ્યક્તિ શું કરી રહી છે, તે માટે વોટ શબ્દ વપરાય છે. હવે આગળ છે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા, કોઈક સંખ્યા ગણવા માટે વપરાય છે. કોઈ વ્યક્તિ, વસ્તુ, ફળ, ફૂલ, પક્ષી, પ્રાણી વગેરેની સંખ્યા જાણવા માટે કયો શબ્દ વપરાય છે? હાઉ મેની. હાઉ મેની કહીએ એટલે એને સંખ્યામાં જવાબ આપે. હાઉ મેનીથી આપણે પ્રશ્ન પૂછીશું તો એ સંખ્યામાં જવાબ આવશે. ચલો હવે એક એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ જોઈએ તો તમને ખબર પડી જશે. હાઉ મેની સિસ્ટર હેવ યુ? હાઉ મેની એટલે કેટલા, સિસ્ટર એટલે બેન, યુ હેવ એટલે છે અને યુ એટલે તારે. તારે કેટલી બહેનો છે? જવાબમાં આઈ હેવ ટુ સિસ્ટર, મારે બે બહેનો છે. હેવ એટલે છે, જેમ ઇઝ વાપરતા હતા અહીં હેવ વાપરે છે. હાઉ મેની બેગ્સ આર ધેર ઓન ધ ટેબલ? હાઉ મેની કેટલી બેગો ટેબલ ઉપર પડેલી છે એટલે કે થેલી ઉપર છે. ધેર આર ટુ બેગ્સ ઓન ધ ટેબલ, કેટલી, ટેબલ ઉપર બે થેલીઓ પડેલી છે. ટેબલ ઉપર બે થેલીઓ પડેલી છે. મેં તમને કીધું ને હાઉ મેનીથી સંખ્યામાં જવાબ આવશે એટલે કે સંખ્યા, કઈ વસ્તુ કેટલી સંખ્યામાં પડી છે, કઈ વ્યક્તિઓ, ભાઈ, બે બેન, કેટલી ભાઈઓ, કેટલા બહેનો, એ માટે હાઉ મેનીનો ઉપયોગ થાય છે. આપણે અહીં જોયું હુ, વોટ અને હાઉ મેની પરીક્ષા દરમિયાન પૂછાય તો ખાસ ધ્યાનથી જવાબ લખવાના, ખાસ ધ્યાનથી જવાબ લખવાના. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ, થોડા ઉદાહરણો જોઈએ એટલે તમને એના પરથી ખબર પડી જશે. ચલો અહીં એક ચિત્ર આપેલું છે, ટીચરનું છે. હવે પરીક્ષા દરમિયાન આવા ચિત્ર આપ્યા હશે, બાજુમાં એના ઉપર કૌંસમાં એના જવાબ આપ્યા હશે તો તમારે ખાસ આ કૌંસમાં જવાબ આપેલા હશે તે ખાસ ધ્યાનથી એટલે કે સ્પેલિંગની ભૂલ ન થાય તે જોઈને લખવાનું. હવે અહીં જોઈએ બુ ઈશી, બુ એટલે કોણ, આ બુ ઇઝ ટીચર, બુ ઇઝ ટીચર, કોણ છે ટીચર. ગીતાબેન ઇઝ અ ટીચર, ગીતાબેન ટીચર એટલે કે શિક્ષિકા છે. બુ એટલે કોણ, કોણ ટીચર છે. વોટ ઇઝ ગીતાબેન, ગીતાબેન શું છે. હવે બીજી રીતે પ્રશ્ન પૂછે, વોટ ઇઝ ગીતાબેન, ગીતાબેન શું છે, તો આપણે જવાબ લખીશું ગીતાબેન ઇઝ એ ટીચર. શું છે, ગીતાબેન એ ટીચર છે. પહેલાં હુંથી પ્રશ્ન પૂછ્યો, પછી વોટથી પ્રશ્ન પૂછ્યો. પરીક્ષા દરમિયાન પણ આ રીતે જ પૂછાશે મિત્રો. હવે અહીં રામજીભાઈ આપેલા છે, હુ ઇઝ અ ફાર્મર, હુ એટલે કોણ, ખેડૂત છે. તો અહીં કોણ છે, આ રામજીભાઈ. તો આપણે જવાબમાં લખીશું રામજીભાઈ ઇઝ અ ફાર્મર, રામજીભાઈ ઇઝ એ ફાર્મર. રામજી, વોટ ઇઝ રામજીભાઈ, રામજીભાઈ ફાર્મર શું છે. હવે બીજી રીતે પ્રશ્ન પૂછ્યો છે કે રામજીભાઈ શું છે, રામજીભાઈ ઇઝ અ ફાર્મર, રામજીભાઈ ઇઝ અ ફાર્મર. પહેલાં પૂછ્યું આ આ કોણ છે, પછી બીજા પૂછ્યું તે રામજીભાઈ શું છે. હવે આગળનું જોઈએ, હુ ઇઝ એન આર્ટિસ્ટ, દર્શન ઇઝ એન આર્ટિસ્ટ. પછી બીજો શું પૂછ્યું છે, વોટ ઇઝ ધ દર્શન, દર્શન શું છે, દર્શન ઇઝ એન આર્ટિસ્ટ. આ રીતે પરીક્ષામાં પૂછાશે. હવે આગળ જોઈએ, હાઉ મેની ગર્લ આર ધેર, અહીં નીચે જવાબ આપેલા હશે તો ધ્યાનથી જોવાનું. ધેર આર
કેટલી છોકરીઓ છે? 1 2. તો અહીં જવાબમાં લખીશું ધેર આર 3 ગર્લ, નો ધેર આર 2 ગર્લ, હા. તો આ જવાબ અહીં જોઈશું ધેર આર 2 ગર્લ મેં અહીં લખ્યો છે, એમ તમે પરીક્ષામાં જોઈ જોઈને લખજો ધેર આર ત્યાં 2 ગર્લ્સ, ત્યાં બે છોકરીઓ છે. હાઉ મેની એટલે કેટલી છોકરીઓ છે પૂછ્યું હતું ને, હાઉ મેની એટલે કેટલા, બુ એટલે કોણ, વોટ માટે શું, અને હાઉ મેની એટલે કેટલા કેટલી જે હોય તે. હાઉ મેની બોયઝ આર ધેર, હાઉ મેની એટલે કેટલા છોકરાઓ છે ત્યાં, ધેર આર 3 બોયઝ, 1 2 3, યસ. તો અહીં જવાબ લખીશું ધેર આર 3 બોયઝ. પછી બીજો ઓપ્શન આપેલો છે એટલે બીજું પણ વિકલ્પ આપ્યો છે ધેર આર 2 બોયઝ, પણ તો એ 3 છે અને અહીં જવાબમાં 2 છે, તો આ જવાબ ખોટો છે. સાચો જવાબ હશે તે જોઈને વિકલ્પમાંથી જોઈ અને લખી સૂચીને, કારણે આપણને સ્પેલિંગની ભૂલ ન પડે. આગળ જોઈએ, આગળ મેં તમને શીખવાડ્યું હતું ને વોટથી પ્રશ્નો બનાવવા, વોટવાળા પ્રશ્નો પૂછાયા હતા, તો ઈટ હોય તો ઈટથી, ધીસ હોય તો ધીસથી, ધેટ હોય તો ધેટથી બતાવ્યું હતું ને. તો હવે અહીં એક ઉદાહરણ જોઈએ, વોટ ઇઝ ઇટ, આ શું છે, ઈટ ઇઝ અ કાઇટ, બે ઓપ્શન નીચે આપેલા હશે પરીક્ષામાં. જો અહીં છેલ્લે ઈટ આપ્યું હોય તો ઈટથી ચાલુ કરવાનું, ધીસ આપ્યું હોય તો ધીસથી ચાલુ કરવાનું, ધેટ આપ્યું તો ધેટથી, જે આપ્યું હોય પાછળનો શબ્દ જોઈ એટલે કે પાછળનું ક્રિયા જોઈ અને પછી જેનાથી ચાલુ કરવાનું છે. તો ઈટ ઇઝ અ બુક, ઈટ ઇઝ એ કાઇટ, ખાસ ધ્યાન રાખજો. જો તમે ધીસથી લખશો તો વાક્ય ખોટું પડશે, ઓપ્શન આપેલા છે તેમાંથી જોઈને જ લખવાનું છે. હવે બીજું જુઓ, વોટ ઇઝ ધીસ, ધીસ ઇઝ એ મંકી કે ધીસ ઇઝ અ ડોન્કી, આ તો વાંદરો છે, તો આ વાળો જવાબ આવશે ધીસ ઇઝ એ મંકી. એમ મેં ધીસ લખ્યું કારણ કે અહીં છેલ્લે ધીસ આપેલ છે એટલે અહીં મેં ધીસથી ચાલુ કર્યું, અહીં ધીસ આપેલ છે એટલે મેં ધીસથી ચાલુ કર્યું, અહીં છેલ્લે ઈટ આપ્યું તો મેં ઈટથી ચાલુ કર્યું, અહીં છેલ્લે ધીસ આપી છે તો અહીં ધીસથી ચાલુ કરો, અહીં છેલ્લે જુઓ ઈટ છે ને, તો જવાબ પણ એ જ આવશે, ઈટ ઇઝ એ બનાના, અહીં ધીસ આપેલું છે છેલ્લે, તો ધીસ ઇઝ અ ટોમેટો, ધીસ ઇઝ એ ટોમેટો. આ રીતે પરીક્ષામાં મેં તમને ખાસ કીધું હતું, ધ્યાન રાખજો ભૂલ ન પડે. આગળ છે, વોટ ઇઝ ઈટ, ધીસ ઇઝ રોઝ, ઇટ ઇઝ રોઝ, જોયું ને, બંને જવાબ એક સરખા છે ને, ઓપ્શનો બંને સરખા છે. મેં તમને ખાસ કીધું હતું પરીક્ષામાં ભૂલ ન થાય, પણ અહીં મેં તો ખાલી પાછળનો શબ્દ જ જોયો, હા અહીં ઈટ આપે છે તો મારો ઈટ વાળો જ જવાબ સાચો આવશે, ઇટ ઇઝ એ રોઝ, ઇટ ઇઝ એ રોઝ. હવે જો આગળ પણ એ રીતે આપે છે, વોટ ઇઝ ધીસ કાગડો, ધીસ ઇઝ એ ક્રો, ઇટ ઇઝ એ ક્રો, તો પણ અહીં આપણે તો ધીસ એટલે આ આપેલું છે, તો આપણે જવાબ પણ ધીસથી જ ચાલુ કરીશું, ઈટથી ચાલુ કરીશું, તો જવાબ ખોટો પડશે. તો માટે ખાસ મેં તમને વારંવાર કીધું છે મિત્રો, ધીસ અને ઈટનો ધ્યાન રાખીને જવાબ લખજો. આગળ જો બસનું છે, તો અહીં પણ ધીસ આપેલ છે, તો આપણે જવાબ લખ્યું ને ધીસ ઇઝ એ બસ, ઈટ ઇઝ એ બસ, એ આપણો ખોટો જવાબ છે. સાચો જવાબ લખવાનો, મેં છેલ્લાનો શબ્દ જોવાનો, ઈટ હોય તો ઈટ અને ધીસ હોય તો ધીસ. પછી આગળ જોઈએ, વોટ ઇઝ ઈટ, તે શું છે, ઈટ ઇઝ એ બોલ, મેં જવાબમાં લખ્યું ઈટ ઇઝ એ બોલ, ધીસ ઇઝ એ બોલ કેમ ના લખ્યું, કેમ કે અહીં છેલ્લે ઈટ છે તો મારે ઈટથી જ ચાલુ કરવું પડે, જો અહીં ધીસ આપ્યું હોય તો હું ધીસથી ચાલુ કરું, પણ અહીં તો ઈટ છે તો હું ઈટ વાળો વિકલ્પ લખશે અને ધીસ વાળો વિકલ્પ એ કેવો કહેવાશે, ખોટો. ખબર પડી ગઈ ને. હવે આગળ આમાં આ એક્ઝામ્પલમાં ખૂબ જ ધ્યાન રાખજો, કોઈ ભૂલ ન પડે તેની, કેમ કે અહીં ખાસ મહત્વના પ્રશ્ન એટલે કે સ્વાધ્યાય છે. આઈ એમ પ્લેઇંગ, હું રમી રહ્યો છું. અંગ્રેજીમાં ક્રિયાપદનો ચાલુ વર્તમાન કાળ દર્શાવવા માટે ક્રિયાપદને અંતે આઈએનજી, કે આપણે જે ચાલુ ક્રિયા કરી રહ્યા છીએ તો આપણે એ મૂળાક્ષર ઉપર એટલે કે ક્રિયાપદ ઉપર આપણે શું લખવું પડશે, આઈએનજી, કે રમી રહ્યો છું કે જે હોય તે પર આઈએનજી, એટલે કે સિંગ સોંગ, આપણે જે કામ કરી રહ્યા ચાલુ વર્તમાન કાળ હોય એની પાછળ જ આઈએનજી શબ્દ લાગશે. એક્શન વર્ડ, ક્રિયા એટલે કે એક્શન, એટલે કે તમારો જે એક્શન વર્ડ છે, જે તમે ક્રિયા કરતા હોય, તે રમતા, હસતા, બોલતા, વાતો કરતા, ખાતા પીતા, જે હોય એ શબ્દ, અને એની પાછળ શું લખવાનું, આઈએનજી. શું લખવાનું, આઈએનજી. જો અહીં સિંગ એટલે ગાવ, આઈએનજી લાગે તો સિંગિંગ, ખબર પડશે ગાઈ રહ્યો છે, એ ચાલુ બતાવ્યું છે, આ તો ગાવું છે, અને આ રહ્યો છે કે અથવા એના પર
એ ક્રિયાને અંતે આઈએનજી લગાવીશું તો ચાલુ ક્રિયાપદ એટલે કે આપણે કે કાળના ત્રણ રૂપો હોય છે ને જેમ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ચાલુ કાળ એટલે આપણે જે ચાલુ કામ કરતા હોય એને વર્તમાન કાળ કહીશું. શું? ચાલુ કામ કરતા હોય એને વર્તમાન કાળ કહીશું. અને જે થઈ ગયેલું હશે કે આ હું સ્કૂલેથી જઈને આવ્યો અને ઘરે બેઠા બેઠા મસ્ત નાસ્તો કરતા હોય તો એ ભૂતકાળ થઈ ગયું. ગયેલો કાળ એટલે કે ગયેલો સમય ને ભૂતકાળ, અને આવવાવાળો કે હું કાલે સ્કૂલે જઈશ તો એ કયો કાળ કહેવાશે? ભવિષ્યકાળ. આવવાવાળો કાળ એ ભવિષ્યકાળ. પણ અહીં તો આપણે માત્ર વર્તમાન કાળ વિશે જાણવાનું છે. તો આપણે જે ક્રિયા કરતા હોય ચાલુ જ હોય એને વર્તમાન કહેવાય. ચાલુ ક્રિયાને જ વર્તમાન કાળ કહેવાય. ચલો આગળ જોઈએ ઉદાહરણ. મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. ક્લાઇમ્બિંગ એટલે ચડી રહ્યો છે. ક્લાઇમ્બ એટલે ચડવું, અને આઈએનજી લાગ્યું એટલે કે આઈએનજી લાગ્યું એટલે વર્તમાન કાળ બતાવ્યું એટલે ચડી રહ્યો એટલે કે ક્રિયા ચાલુ છે એની, કે મોનુ ઝાડ ઉપર ચડી રહ્યો છે. સીતા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. શું છે? સીતા કાઇટ ફ્લાઇંગ એટલે કે પતંગ ઉડાવી રહી છે. ફ્લાઇંગ એટલે ઉડાવવું, આઈએનજી લાગે એટલે ક્રિયા ચાલુ બતાવીએ ઉડાવી રહી છે. હવે તે જ રીતે સ્પેલિંગો આગળ જોઈએ, એના ઉદાહરણ જે આપણી ખાલી જગ્યા દરમિયાન પ્રશ્નો દરમિયાન આપ્યા હોય તો આઈએનજી કઈ રીતે લખવું એ બતાવેલ છે. સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, ટોક ટોકિંગ, ટોક ટોકિંગ, ઈટિંગ, સ્લીપિંગ, પુલિંગ, લાફિંગ, ફ્લાઇંગ, ડ્રોઈંગ, કેચિંગ, વોકિંગ, જમ્પિંગ, ડ્રિંકિંગ, પુશિંગ, ફોલિંગ, ક્રાઇંગ, રીડિંગ, થ્રોઈંગ, કિકિંગ. આ બધા ઉદાહરણ આપેલ છે. પરીક્ષામાં ખાલી જગ્યા દરમિયાન કે કોઈ પ્રશ્ન દરમિયાન પૂછાય તેની ખાસ ધ્યાન રાખજો. કૌંસ દરમિયાન આપેલા હશે, આગળ આપણે જોઈએ છે, પણ આ ખાસ ધ્યાન રાખજો. આઈએનજી લખાવશો તો ચાલુ વર્તમાન કાળ બનશે, નહીં તો આપણી ખાલી જગ્યા ખોટી કે સવાલનો જવાબ ખોટો પડશે. હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ, તમને ખબર પડી જશે. શું છે ઉદાહરણ? પ્રમાણે કૌંસમાં આપેલા ક્રિયાપદોને આઈએનજી લખી અને ખાલી જગ્યા પૂરો. મેં તમને કીધું હતું ને ખાલી જગ્યા દરમિયાન પૂછ, આ સ્પેલિંગ જોવાનો, સ્પેલિંગ જોવાના અને પાછળ માત્ર ખાલી આઈએનજી લગાવવાનું છે. ખાલી જગ્યામાં એકલી આઈએનજી નથી લખવાનું, સ્પેલિંગ લખવાનો અને પછી જ ખાલી જગ્યા આઈએનજી લખવાનું અને ખાલી જગ્યામાં સાચું પડે એ રીતે લખવાનું. પહેલું ઉદાહરણ એક્ઝામ્પલ, રાજ ઇઝ પુશિંગ ધ ચેર. જો પુશિંગ કે અહીં પુશ આપેલું છે, પછી મેં આઈએનજી લખી અને પુશિંગ કરી નાખ્યું. પછી બીજી ખાલી જગ્યા આગળની જોઈએ. આઈ એમ ખાલી જગ્યા ધ માઇટી બ્રશ. તો ચાલુ કાળ બતાવો છે વર્તમાન કાળ, તો આઈએનજી લખવું પડશે ને. તો આઈ એમ બ્રશિંગ માય ટીથ. આઈ એ આ સોનલ ઇઝ ખાલી જગ્યા ધ ધેર. તો સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, રીડ રીડિંગ, ટોક ટોકિંગ, એ રીતે લખવાનું છે. થ્રો થ્રોઈંગ, સ્લીપ સ્લીપિંગ, ઈટ ઈટિંગ, જમ્પ જમ્પિંગ, ગો ગોઈંગ, ફ્લાઇંગ ફ્લાઇંગ. તો બાજુ આગળની ખાલી જગ્યાએ સોનલ ઇઝ સ્ટેન્ડિંગ ધેર. સ્ટેન્ડ હતું, આઈએનજી લખ્યું, જોયું ને સ્ટેન્ડ, આખો સ્પેલિંગમાં લખ્યો અને પછી આઈએનજી લખ. આ સ્પેલિંગ લખતા વેળી એમાંથી કોઈ શબ્દ કોઈ અક્ષર છૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું, અને પછી આઈએનજી લગાવવાનું છે, ભૂલી ન જાય તે ધ્યાન રાખવું. તારક ઇઝ રીડિંગ અ બુક. ધ બોય આર ટોકિંગ, ધ બોય આર ટોકિંગ. મોહન ઇઝ ખાલી જગ્યા ધ બોલ. થ્રો તો થ્રોઈંગ, થ્રો તો થ્રોઈંગ. ધ કેટ ઇઝ ખાલી જગ્યા ઓન ધ મેટ. તો શું છે? સ્લીપ. તો આપણે આઈએનજી લખીને શું કરીશું? આઈએનજી લખીને સ્લીપિંગ. જોયું ને અહીંયા આઈએનજી લખી અને મેં સ્લીપિંગ કર્યું. વી આર ખાલી જગ્યા ધ એપલ. ઈટ આપેલું છે, આઈએનજી લગાવ્યું. વી આર ઇટિંગ. ઈટનું શું થઈ ગયું? ઇટિંગ. ઈટનું શું થઈ ગયું? ઇટિંગ. ધ મંકી ઇઝ ખાલી જગ્યા. શું છે? ધ મંકી ઇઝ ખાલી જગ્યા, અને જગ્યા ખાલી જગ્યાના કૌંસમાં શું આપેલો છે આપણો જવાબ? જમ્પ. મારે શું લખવાનું છે પાછળ? આઈએનજી. તમારી પરીક્ષા દરમિયાન ખાસ ધ્યાન રાખજો જમ્પનું, જમ્પિંગ. હર્ષ, હર્ષા ઇઝ ખાલી જગ્યા ટુ ધ સ્કૂલ. ગો તો ગોઈંગ, હર્ષા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. આઈએનજી લગાવવાનું ભૂલતા નહીં. આઈ એમ ખાલી જગ્યા અકાઈટ.
ફ્લાય, ફ્લાય નું ફ્લાઈંગ, આઈ એમ ફ્લાઈંગ અ કાઈટ. પડી ગઈ ખબર? પરીક્ષા દરમિયાન સ્પેલિંગ જોજો અને પાછળ આઈએનજી લગાવજો, માત્ર એ ની એ ખાલી જગ્યા અંદર ન ઉતારતા, આઈએનજી શબ્દ ભૂલતા નહીં. ચલો હવે આગળના જોઈએ. આ પાઠ દરમિયાન જોયું હતું ને આપણે જમ્બો મીટ્સ મોટી, જમ્બો મોન્ટી વાંદરાને મળ્યો, એના આધારે આ કેટલીક પ્રશ્નો આપ્યા છે અને જે સાચો જવાબ હશે એના પર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. સાચા જવાબો પર આપણે ગોળ કરીશું. બુ ઇઝ એન એલિફન્ટ. બુ એટલે કોણ? હાથી. કોણ હતો? જમ્બો કે મોન્ટી? કોણ હતું? જમ્બો કે મોન્ટી? જમ્બો. તો જમ્બો જવાબ છે, તો આપણે એના પર રાઉન્ડ કરીશું. જમ્બો ઉપર રાઉન્ડ એટલે કે ગોળ કરીશું. હુ હેઝ અ ડ્રમ. કોની પાસે ડ્રમ હતું? મમ્બો કે જમ્બો? જમ્બો જોડે. તો જમ્બો ઉપર રાઈટ કરીશું એટલે કે ગોળ કરીશું. હુ ઇઝ નોટી. કોણ નોટી એટલે તોફાની છે? મોન્ટી કે જમ્બો? જમ્બો. તો જમ્બો ઉપર ગોળ કરીશું. વોટ ઇઝ ધ જમ્બો ડુઈંગ. જમ્બો શું કરી રહ્યો છે? સ્લીપિંગ કે રનિંગ અવે? સૂતો હતો? ના, રસ્તા ઉપર ફટાફટ દોડતો હતો. તો આપણે રનિંગ અવે ઉપર ગોળ કરીશું. વોટ ઇઝ જમ્બો હોલ્ડિંગ. જમ્બોએ શું પકડી રાખ્યું હતું? બેલ કે બનાના? બેલ્સ. અવાજ ના થાય એટલા માટે ખબર છે ને, બેલ્સ ઉપર ગોળ કરીશું. જમ્બો કેન રીચ ધ બનાના. જમ્બોને બનાના મળ્યા તો? નો. એને બનાના મળ્યા હતા? ના. કેમ? કેમકે ઝાડ ખૂબ ઊંચું હતું. હુ ઇઝ જમ્બો ડુઈંગ. જમ્બો શું કર્યું પછી? શેકિંગ ધ ટ્રી. ઝાડને હલાવ્યું કે ક્લાઇમ્બિંગ ધ ટ્રી કે ઝાડ ઉપર ચડી ગયો? કયું હતું? ઝાડ ઉપર નહોતું ચડી ગયો, એ શું કરતો હતો? ઝાડને હલાવતો હતો. શેકિંગ એટલે હલાવતો. શેકિંગ ધ ટ્રી એ આપણો સાચો જવાબ છે. તો મેં એટલે તમે એના પર ગોળ કરો. હવે આગળનો જવાબ, હવે આગળના તો તમે જાતે કરશો ને, બોલીશ, તમે ફટાફટ ગોળ કરજો. હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ ટ્રી. કોણ સૂતું હતું ટ્રી ઉપર? અ બર્ડ કે મંકી? હા, મંકી. બરાબર. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મંકી. શું નામ હતું વાંદરાનું? મોન્ટી કે મોન્ટું? મોન્ટી કે મોન્ટું? મોન્ટી. હુ ઇઝ ધ ફોલિંગ ડાઉન. કોણ નીચે પડ્યું, મોન્ટી કે જમ્બો? કોણ ઝાડ ઉપર હતું? મોન્ટી. તો નીચે કોણ પડ્યું? મોન્ટી. તો આપણે મોન્ટી ઉપર રાઉન્ડ કરીશું. હવે ખાલી જગ્યા જોઈએ. આ ખાલી જગ્યાઓ પણ પાઠ દરમિયાનની છે, તો પરીક્ષામાં પૂછાશે, માટે દરેક ખાલી જગ્યા હું જેમ બોલું તેમ જોતા રહેજો. કોઈ સ્પેલિંગ કે ખાલી જગ્યા આડી અવળી ન થાય. ખાસ ખાલી જગ્યા વાંચવાની અને પછી જ કૌંસમાં જવાબ આપેલ છે તે જોઈ જોઈને જ લખવાના રહેશે. તો ચલો આપણે જોઈએ શું છે. જમ્બો મીટ્સ મોન્ટી. વાર્તાના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. આ શબ્દો આપેલા છે એમાં જે સાચો હોય એ જ જવાબ અહીં લખવાનો છે. બે જવાબ લખશો તો ખાલી જગ્યા ખોટી પડશે પરીક્ષામાં. માત્ર એક જ જવાબ લખવાનો છે. કયો? આ કૌંસમાંથી માત્ર એક જ જવાબ લખવાનો છે, બંને બંને જવાબ લખી દેવાના નથી. તો ચલો પહેલું જોઈએ. જમ્બો ઇઝ એન ખાલી જગ્યા એલિફન્ટ કે ડોંગ. શું હતો? હાથી કે કૂતરો? હાથી. તો હું ખાલી જગ્યા લખીશ એલિફન્ટ. જમ્બો ઇઝ એન એલિફન્ટ. ખાલી જગ્યા હેઝ એ ડ્રમ. ડ્રમ કોની પાસે હતું? જમ્બો કે મોન્ટી? કોની જોડે હતું? જમ્બો. જવાબમાં લખીશું જમ્બો. જમ્બો હેઝ અ ડ્રમ. ખાલી જગ્યા વાંચવાની અને પછી જવાબ લખવાનો. જમ્બો હેઝ એ ડ્રમ. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ ખાલી જગ્યા. જમ્બો ક્યાં ઊભો હતો? રિવર એટલે નદી, મિડલ એટલે વચ્ચે, ખબર છે ને, વચ્ચે હતો ને. તો ખાલી જગ્યામાં શું લખીશું? મિડલ. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. જમ્બો ઇઝ ખાલી જગ્યા ઇન ધ મિડલ. જમ્બો મિડલમાં એટલે કે વચ્ચે શું હતો? સ્ટેન્ડિંગ કે સીટિંગ? સ્ટેન્ડિંગ એટલે ઊભો, સીટિંગ એટલે નીચે બેસેલો.
તો શું હતો ઊભો હતો ને, તો જવાબમાં શું આવશે? સ્ટેન્ડિંગ. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. આગળ, જમ્બો ઇઝ ખાલી જગ્યા. જમ્બો કેવો હતો? ગુડ, સારો. નોટી એટલે તોફાની હતો ને, તોફાની. તો ખાલી જગ્યામાં શું લખીશું? નોટી. નોટીનું સ્પેલિંગ ખાસ જોઈને અહીં લખીશું, જમ્બો ઇઝ નોટી. આગળ જોઈએ, જમ્બો ઇઝ ખાલી જગ્યા. હંગરી એટલે ભૂખ્યો, સેડ એટલે દુઃખી. સેડ એટલે દુઃખી, આપણે ઓપોઝિટ શબ્દો જોયા હતા ને આગળના લેસનમાં. તો શું આવશે જવાબ? ભૂખ્યો હતો કે દુઃખી હતો? મને તો લાગે ભૂખ્યો, ભૂખ્યો હતો ને. તો જવાબ મેં તો અહીં હંગરી લખ્યું છું, ખાલી જગ્યા બની જવાબ ન, જમ્બો ઇઝ હંગરી. જમ્બો ઇઝ હંગરી. ચલો આગળ આગળની ખાલી જગ્યા જોઈએ. જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ ખાલી જગ્યા. શું છે? ડ્રમ કે બેલ્સ? શું પકડી ભાગ્યો હતો એ? ડ્રમ પકડ્યું હતું ના, બેલ્સ એની નાની નાની ઘંટડીઓ. તો જવાબમાં હું શું લખીશ? બેલ્સ. જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. આગળ, જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ બેલ્સ. હોલ્ડિંગ કે રિંગિંગ? તો શું હતું? બેલ્સને વગાડ, રિંગિંગ હોલ્ડ એટલે પકડવું, અવાજ ન થાય તે રીતે. રિંગિંગ એટલે વગાડવું. તો શું હતું? પકડીને ભાગ્યો હતો. તો હોલ્ડિંગ એટલે કે અવાજ ન થાય તે રીતે ભાગ્યો હતો. જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. જમ્બો ઇઝ ખાલી જગ્યા થોટ ધ ટેન્ટ. તે ટેન્ટની બહાર શું કરી રહ્યો હતો? જમ્પિંગ કે લુકિંગ? જમ્પ એટલે કૂદવું, લુકિંગ એટલે જોવું. તો એ શું કરતો હતો? જોઈ રહ્યો હતો. ખાલી જગ્યામાં શું લખીશું? લુકિંગ. તો જમ્બો ઇઝ લુકિંગ થોટ ધ ટેન્ટ. હવે આગળની ખાલી જગ્યા, જમ્બો ઇઝ ખાલી જગ્યા આવે રસ્તા પર શું કરી રહ્યો હતો? લુકિંગ કે રનિંગ? જોઈ રહ્યો હતો કે ભાગી રહ્યો હતો? રનિંગ. તો જવાબમાં લખીશું રનિંગ. જમ્બો ઇઝ રનિંગ અવે. આગળ, ઓલ આર ખાલી જગ્યા. સ્લીપિંગ કે સ્ટેન્ડિંગ? બધા શું કરી રહ્યા હતા? સૂઈ રહ્યા હતા. સ્લીપિંગ, સ્ટેન્ડિંગ એટલે કે ઊભા હતા. શું આવશે? સ્લીપિંગ. ઓલ આર સ્લીપિંગ. જમ્બો ઇઝ નિયર ધ ખાલી જગ્યા ટ્રી. એપલ કે બનાનાના ઝાડ જોડે હતો? બનાના. તો જવાબમાં લખ્યું મેં બનાના. ખાલી જગ્યા બની જમ્બો ઇઝ નિયર ધ બનાના ટ્રી. ખાસ ધ્યાન રાખજો, અમુક ખાલી જગ્યાઓ એમની એમ પાછી પૂછાય છે, થોડી થોડી જ અંદરફેર છે. તો ખાસ ધ્યાન રાખજો, જે રીતા છે ને અમુકમાં એ જ વાક્ય હોય પણ એમાંથી જો આ છે ને વાક્ય શું છે? જમ્બો હોલ્ડિંગ ધ બેલ. તો અહીં બેલને ખાલી જગ્યા બનાવી છે, આગળ ખાલી જગ્યામાં હોલ્ડિંગ છે. તો પરીક્ષા દરમિયાન ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે આગળની ખાલી જગ્યા જોઈએ મિત્રો. જમ્બો ઇઝ ખાલી જગ્યા તર ટ્રી. શેકિંગ એટલે હલાવવું અને ક્લાઇમ્બિંગ એટલે ચડવું. જમ્બો ઝાડને શું કરતો હતો? શેકિંગ. જમ્બો ઇઝ શેકિંગ ધ ટ્રી. આગળ જોઈએ, અ મંકી ઇઝ ખાલી જગ્યા ઓન ધ બનાના ટ્રી. માંદરો શું કરી રહ્યો હતો? સિટિંગ એટલે બેસવું અને સ્લીપિંગ એટલે સૂઈ રહેવું. તો શું કરતો હતો? સૂતો હતો. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? સ્લીપિંગ. અ મંકી ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. મોન્ટી ઇઝ એ ખાલી જગ્યા. મોન્ટી શું હતો? મંકી કે માઉસ? મંકી એટલે વાંદરો અને માઉસ એટલે ઉંદર. તો શું હતો? મંકી. તો મોન્ટી ઇઝ એ મંકી. છેલ્લી ખાલી જગ્યા, ધ મંકી ઇઝ ખાલી જગ્યા ડાઉન. વાંદરો શું થયો? નીચે. સીટિંગ કે ફોલિંગ? બેસ્યો કે પડ્યો? પડી ગયો. તો એ લખ્યું મેં ફોલિંગ. ધ મંકી ઇઝ અ ફોલિંગ ડાઉન. ખાલી જગ્યાઓ ખાસ ધ્યાન રાખજો મિત્રો, પરીક્ષા દરમિયાન પૂછાશે. આ પાઠ અહીં પૂરો થાય છે અને આ પાઠ દરમિયાનનું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય આપણે લખવાનું રહેશે, જે આપણે અંગ્રેજીની વિષયમાં, ચલો અંગ્રેજીનો ચોપડો બનાવ્યો છે ને એમાં લખીશું. શું લખીશું? તમે ખાસ ધ્યાન રાખજો. તો નવા પેજે પાઠનું નામ લખીશું, યુનિટ 3, માય ફેમિલી. માય ફેમિલી લખીશું અને કૌંસમાં લખીશું મારું કુટુંબ. પાઠનું ગુજરાતી ભાષાંતર લખવું પડે ને, મારું કુટુંબ. પછી શું શું લખવાનું છે હોમવર્કમાં? હોમવર્ક દરમિયાન માય ફેમિલી કરી અને આ 14 સ્પેલિંગ લખવાના છે. શું કરવાના છે? આ 14 સ્પેલિંગ કરવાના છે. લખવાના ખાતર નથી લખવાના, મોઢે પણ કરવાના રહેશે.
આ 14 સ્પેલિંગ તમારા નોટમાં કે ચોપડો જે બનાવે એમાં લખજો. આગળ પછી આગળ આ હાઉ વાળું, હાઉ મેની, વોટ અને હુ આ વાળું મેં શીખવાડ્યા તા પ્રશ્નો. આ આટલું લખવાનું અને અહીં સુધી ઉદાહરણ સાથે લખવાનું રહેશે. અહીં સુધી ઉદાહરણ સાથે લખવાનું રહેશે અને છેલ્લે આઈએનજી વાળું આ બેકેટ્સ એટલે કે જેવા ચોરસ આપેલા છે એ ચોરસ બધા લખવાના રહેશે આપણને નોટ ચોપડામાં અંગ્રેજી વિષયના જે મેં ચોરસ બતાવ્યા હતા એ ચોરસ આપણે લખવાના કે જે સમજાયા હતા એ ચોરસો બધા લખવાના છે. અને છેલ્લે મિત્રો લેસન આ ખાલી જગ્યા જે ખાસ પરીક્ષા દરમિયાન પૂછાય છે તે તમારી નોટમાં ચોપડામાં લખજો. આ ખાલી જગ્યાઓ તમારા ચોપડામાં લખજો. તો અહીં તમારું આટલું હોમવર્ક છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.